આ તરફ દેશમાં કોરોના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં નવા 328 કેસ નોંધાયા. 24 કલાકમાં દેશમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે, માફ કરશો. અને આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 2997 થઈ ગઈ છે. ગઈકાલે કોરોનાના 358 કેસ નોંધાયા હતા. એકમાત્ર કેરળમાં 24 કલાકમાં 265 કેસ નોંધાઈ ગયા છે. આ ઉપરાંત તમિલનાડુમાં 15 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં 8 કેસ નોંધાયા, કર્ણાટકમાં 13 કેસ નોંધાયા, જ્યારે ગુજરાતમાં 9 કેસ નોંધાયા છે. પુડુચેરીમાં 5 કેસ, રાજસ્થાનમાં 3 કેસ, તેલંગાણામાં 5 કેસ, ઉત્તરપ્રદેશમાં 1 કેસ, રાજસ્થાનમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં 1, છત્તીસગઢમાં 3 અને બિહારમાં 2 કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશમાં પણ 3 કેસ નોંધાયા છે. વામામાંથી કેટલાક જે સેમ્પલ છે તે જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલવામાં આવ્યા છે, જેમાં નવા વેરિયન્ટના આ કેસ છે કે નહીં તેની પણ તપાસ થશે.